વડોદરામાં નગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કોરમના અભાવે સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હતી. વડોદરામાં નગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગતના એકમાત્ર કામને લઈને આજની આ બેઠક યોજવામાં આવી હતી. જો કે આજે મળેલી બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સભ્ય બંદી શાહ, જાગૃતિબેન કાકા તેમજ રીટા સિંહ આમ માત્ર 300 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ આવ્યું કે કોરમના અભાવે આજની બેઠક મોકૂફ રાખી હતી. કહેવાય તો એમ પણ છે કે સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળતી સંકલનની બેઠક આજે મળી ન હતી. તેના કારણે સ્થાયીની બેઠકમાં પણ કોઈ ઉપસ્થિત ન રહ્યા. ત્યારે આજની સમિતિની બેઠક મુલતવી રાખવા અંગે વધુ માહિતી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ લાગુ થયેલા આદર્શ આચારસંહિતાને લઈને આજે મળેલી સ્થાયી સમિતિમાં ચૂંટણી કમિશનરની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મોટાભાગના સભ્યો કહેવાની સિઝન હોળીમાં 2-3 દિવસ રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી, સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી. એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ, જે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે.